નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારુતિ વિદ્યા મંદિર દ્વારા ચાલતા વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 ધોરણ 7માં વિજ્ઞાનમાં પૂર્ણ કર્યું હતું, સ્વાધ્યાય પણ જોયો હતો. તો આપણે બાળકો આજે ચેપ્ટર નંબર 4 ચાલુ કરીશું, જેમાં આપણે ઉષ્મા વિશે ભણીશું. પણ ચેપ્ટર શરૂ થાય એની પહેલાં આપણે શું કરવાનું છે, તો ચેપ્ટર શરૂ થાય એના પહેલાં આપણે નોટબુક અને એક સાયન્સની પુસ્તક સાથે રાખો, જેના કારણે તમે અગત્યના પોઈન્ટ્સ નોંધી શકો છો. બરાબર, સૌથી પહેલાં બધાની તબિયત તો સારી ને બાળકો? ખૂબ સરસ. હવે તબિયતનું ધ્યાન રાખજો, કોરોનામાં કાંઈ પણ ઘરની બહાર નીકળતા નહીં. બરાબર બાળકો, આભાર. આપણે ચેપ્ટર નંબર 4 ચાલુ કરીએ છીએ. ઉષ્મા, ગરમી, જેને શું કહેવાય છે, ગરમી કહેવાય છે બાળકો. બરાબર છે. હવે જોઈએ આપણે આગળ. આપણે પ્રકરણ 3માં શીખ્યા છે ઊનના કપડાં પ્રાણીઓની રોવાટીમાંથી બનાવવામાં આવે છે. તમે એ સુતરાવ કપડાં વનસ્પતિના રેસામાંથી બને છે. શિયાળાની ઋતુમાં જ્યારે બહાર ખૂબ જ ઠંડી હોય ત્યારે આપણે ઊનના કપડાં પહેરીએ છીએ. ઊનના કપડાં આપણા શરીરને શું રાખે છે, હૂંફાળું રાખે છે. હવે આપણે જ્યારે શિયાળો આવે છે, શિયાળો, ત્યારે આપણે કેવા કપડાં પહેરીએ છીએ, તો કે ઊનના. બરાબર છે, જાડા કપડાં હોય, જેથી શરીરને બહારની ઠંડીથી આપણા રક્ષણ મળે છે. જ્યારે ગરમીની ઋતુમાં હળવા કપડા રંગના સુતરાવ વસ્ત્રો પહેરતા આપણું શરીર ઠંડક અનુભવે છે. ચોક્કસ ઋતુમાં ખાસ પ્રકારના વસ્ત્રો શા માટે અનુકૂળ આવે છે, કેમ કે શરીરને શિયાળામાં ઠંડીથી રક્ષણ માટે જાડા કપડાં એટલે કે ઊનના કપડાં, ગરમીમાં પતલા એટલે કે સુતરાવ કપડાં, જેથી શરીરને ઠંડક રહે એટલે માટે આપણે અનુકૂળ આવે છે. શિયાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં ઠંડી લાગે છે, પરંતુ ઘરની બહાર સૂર્યના તડકામાં આવતા હૂંફનો અનુભવ થાય છે. ઉનાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં પણ આપણે ગરમી અનુભવીએ છીએ, કેમ કે તાપમાન વધવાથી જે તે વસ્તુ ગરમ થઈ જાય છે, જેમ કે ઘરની અંદરનો રૂમ પણ ગરમ થાય છે, જેથી આપણે ગરમી અનુભવીએ છીએ. કોઈ ઠંડો છે, કોઈ પદાર્થ ઠંડો છે કે ગરમ તે આપણે કેવી રીતે જાણીએ છીએ, એને અડવાથી અથવા તો એને સ્પર્શ કરવાથી. બરાબર, એની ઉષ્મા કેટલી છે, ધારો કે આપણે ગરમ ગરમ રોટલી લઈએ તો આપણે તરત જ તે અડી શકતા નથી. બરાબર છે, કેમ કે આપણે સ્પર્શ કરવાથી ખબર પડે છે કે આ ગરમ છે કે ઠંડો છે. વળી કોઈ પદાર્થ કેટલો ઠંડો છે કે કેટલો ગરમ છે તે શોધવા માટે શું કરવું જોઈએ, તો એના માટે આપણે થર્મોમીટરનો પણ ઉપયોગ કરીએ છીએ, કે તાપમાન જેટલું વધારે એટલું આપણે તે પદાર્થ ગરમ હશે, તાપમાન જેટલું નીચું એટલું પદાર્થ તે ઠંડો હશે. આપણે આ પ્રકરણમાં આવા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવીશું. ઠંડુ અને ગરમ, રોજબરોજના જીવનમાં આપણે અસંખ્ય પદાર્થોના સંપર્કમાં આવીએ છીએ, તેમાંના કેટલાક પદાર્થો ગરમ જણે છે તો કેટલાક પદાર્થો ઠંડા ન હોય. તરત જ બનાવીને કપમાં કાઢેલી ચા ગરમ હોય છે, પરંતુ બરફ તો ઠંડો જ હોય છે. સાચી વાત ને? કોષ્ટક 4.1માં સામાન્ય રીતે આવા કેટલાક પદાર્થોની સૂચિ બનાવી છે. તમે તમારા અનુભવ પરથી આમાંના કયા પદાર્થો ગરમ કે ઠંડા છે તેની સંયોગે નક્કી કરો. આઈસ્ક્રીમ કેવો હોય છે બાળકો? ઠંડો. ચાના કપમાં રાખેલી ચમચી કેવી થઈ જાય છે? તો કે ગરમ. ફ્રૂટ જ્યુસ તો કે ઠંડુ. તળવાની કડાઈઓનો હાથો તો કે ગરમ હોય છે. બરાબર છે બાળકો, અતિશય ગરમ પદાર્થોને સીધા જ અડકતા નથી. આપણે જ્યારે તમે સળગતી મીણબત્તી કે ગરમ સ્ટોવનો ઉપયોગ કરો ત્યારે દાજી ન જવાય તેની ખાસ કાળજી રાખજો. હો બાળકો, જ્યારે આપણે મીણબત્તીને સળગાવીએ છીએ ત્યારે આપણા હાથમાં ગરમ ગરમ લાગી જાય છે અને સ્ટોવમાં પણ ગરમી પકડાય છે. આપણે જોયું કેટલાક પદાર્થો ઠંડા હોય છે જ્યારે કેટલાક પદાર્થો ગરમ હોય છે. વળી આપણને એ પણ ખબર છે કે કયો પદાર્થ બીજા પદાર્થ કરતાં વધુ ઠંડો કે વધુ ગરમ હોય છે, કયો પદાર્થ બીજા પદાર્થ કરતાં વધારે ગરમ છે કે ઠંડો તે કેવી રીતે નક્કી કરીએ, તો થર્મોમીટરથી. સામાન્ય રીતે આપણે પદાર્થ સાથેના સ્પર્શ દ્વારા આ માહિતી મેળવી શકીએ છીએ, પરંતુ આપણે શું આપણા સ્પર્શ વડે થતો અનુભવ વિશ્વસનીય છે, તો ચાલો આપણે શોધી કાઢીએ. એના માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. 4.1, 3 નાના ટબ લો, તેના પર ABCM લેબલ લગાવો જે અહીંયા આકૃતિમાં બતાવેલું છે. બરાબર બાળકો,
પાત્ર એમાં ઠંડુ પાણી, પાત્ર બીમાં ગરમ પાણી ભરો. હવે પાત્ર સીમાં અડધો ગરમ અથવા અડધો ઠંડા પાણીનું મિશ્રણ ભરો. તમારા ડાબો હાથ પાત્ર એના પાણીમાં અને જમણો હાથ પાત્ર બીના પાણીમાં અડધો ભરો. ત્યારબાદ 2-3 મિનિટ પછી તમારા બંને હાથ એકસાથે પાત્ર સીમાં પાણીમાં ડૂબાડો. બંને હાથ સમાન અનુભવ કરે છે નહીં? ભૂજો કહે છે, મારો ડાબો હાથ કહે છે કે પાત્ર સીમાનું પાણી ગરમ છે, જ્યારે જમણો હાથ એવું કહે છે કે તે જ પાણી ઠંડુ છે. હવે મારે શું અનુમાન કરવું? એનું કારણ છે કે પાત્રમાં રાખેલું પાણી. બરાબર છે બાળકો? ભૂજોની મૂંઝવણ દર્શાવે છે કે માત્ર સ્પર્શ વડે પદાર્થના ઠંડા કે ગરમ હોવાનું અનુમાન આપણને છેતરામણું સાબિત થાય છે. તો પદાર્થ કેટલો ગરમ છે કે ઠંડો છે તે આપણે કેવી રીતે શોધીએ? પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન તાપમાન તરીકે ઓળખાય છે. તાપમાનનું માપન કરતાં સાધનને થર્મોમીટર કહે છે. તો લખીએ વ્યાખ્યા, તાપમાન એટલે શું? તાપમાન એટલે શું? પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન તાપમાન તરીકે ઓળખાય છે. તાપમાનનું માપન કરતાં સાધનને શું કહે છે? તો કે થર્મોમીટર કહે છે. બરાબર? હવે તાપમાનનું તાપમાન વિશે તો ખબર પડી ગઈ, તાપમાન કોને કહે છે? તાપમાન માપવાનું સાધન વિશે ખબર પડી ગઈ કે થર્મોમીટર છે, પણ એના માપ કેવી રીતે કાઢવું એ આપણે જોવાનું છે. હવે થર્મોમીટરમાં પણ અલગ અલગ થર્મોમીટર આવે છે, જેમ કે ક્લિનિકલ થર્મોમીટર, તબીબી થર્મોમીટર. બરાબર છે? એ સિવાય ઘણા પ્રકારના થર્મોમીટર આવે છે જે તાપમાન માપવા માટે વપરાય છે. તમે થર્મોમીટર જોયું હશે. યાદ કરો કે જ્યારે તમારા કુટુંબમાંથી કોઈને તાવ આવ્યો હોય ત્યારે તેમના શરીરનું તાપમાન માપવા માટે થર્મોમીટર વાપર્યું હોય. જે થર્મોમીટર આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે તેને ક્લિનિકલ થર્મોમીટર અથવા તો તબીબી થર્મોમીટર કહે છે. વ્યાખ્યા લખીએ, તબીબી થર્મોમીટર કોને કહે છે? તબીબી થર્મોમીટર કોને કહે છે? આપણા શરીરના તાપમાન માપવા માટે જે થર્મોમીટરનો ઉપયોગ થાય છે તેને ક્લિનિકલ થર્મોમીટર અથવા તો તબીબી થર્મોમીટર કહેવાય છે. ફરીથી જોઈએ, આપણા શરીરના તાપમાન માપવા માટે જે થર્મોમીટરનો ઉપયોગ થાય છે તેને ક્લિનિકલ થર્મોમીટર અથવા તો તબીબી થર્મોમીટર કહે છે. જો તમારી પાસે ક્લિનિકલ થર્મોમીટર ન હોય તો તમારા મિત્ર કે પાડોશી પાસેથી લઈને જુઓ. તેને તમારા હાથમાં કાળજીપૂર્વક રાખી તેનું ધ્યાનથી નિરીક્ષણ કરો. આકૃતિ 4.2માં થર્મોમીટર આપેલું છે. બરાબર છે? પહેલાંના સમયમાં બાળકો થર્મોમીટરમાં પારો રાખવામાં આવતો, હજી પણ રાખવામાં આવે છે, પણ હવે થર્મોમીટર ડિજિટલ પણ આવવા લાગ્યા છે. બરાબર છે? જેમાં પારાનો ઉપયોગ ઘટી ગયો છે. સમાન જાડાઈવાળી પાતળી સાંકળી કાચની નળીના એક છેડા પર નળીને અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે. આ બલ્બમાં મર્ક્યુરી એટલે કે પારો ભરેલો હોય છે. બલ્બની બહારના ભાગમાં મર્ક્યુરીનો પાતળો દોરા જેવો ભાગ દેખાય છે. જો તમે મર્ક્યુરીનો દોરો ન દેખાય તો થર્મોમીટરને બંને હાથમાં પકડીને ધીરે ધીરે દેખાય નહીં ત્યાં સુધી સહેજ ગોળ ફેરો. વળી થર્મોમીટરની સપાટી પરનું અંકન પણ સ્પષ્ટ નજર પડશે. અંકન સેલ્સિયસ માપક્રમમાં હોય છે, જે સી ઉપર મીંડું વડે દર્શાવાય છે. સેલ્સિયસ એટલે કે તમારું તાપમાન કેટલું છે. તો ધારો કે 32 સેલ્સિયસ હોય, 95 સેલ્સિયસ હોય કે પછી 96 સેલ્સિયસ હોય, એ તમારું તાપમાન માપાય છે. અત્યારે ઘણી જગ્યાએ આપણે કોરોનાના કાળમાં ગન આકારના પણ થર્મોમીટર આવે છે, જે તમારું તાપમાન બતાવે છે કે તમારું તાપમાન એકચ્યુઅલી કેટલું છે. ભૂજોને નવાઈ લાગી કે આકૃતિમાં 4.2માં દર્શાવેલા બે માપક્રમમાંથી કયા માપક્રમનું વાંચન કરવું? પહેલીએ જણાવ્યું કે ભારતમાં સેલ્સિયસ માપક્રમને સ્વીકારવામાં આવ્યો છે, માટે આપણે સેલ્સિયસ માપક્રમનો જ ઉપયોગ કરવો જોઈએ. બીજો માપક્રમ કે જે 94-108 છે તેને ફેરનહીટ માપક્રમ કહેવાય છે, જે અગાઉના સમયમાં વપરાતો. અત્યારે કયો વપરાય છે ભારતમાં? તો કે સેલ્સિયસ. ક્લિનિકલ થર્મોમીટર 35 સેલ્સિયસથી 42 સુધીનું તાપમાન માપી શકે છે. આકૃતિ 4.2 જોઈએ તો કે થર્મોમીટરનું વાંચન કેવી રીતે થાય છે. ચાલો આપણે જોઈએ કે થર્મોમીટરના માપક્રમનું વાંચન કેવી રીતે કરવું. સૌપ્રથમ પાસ પાસે
પાસ પાસે આવેલા બે મોટા અંકો વચ્ચે તાપમાનનો તફાવત કેટલો છે તો તે નોંધી લો. વળી તેમની વચ્ચેના ભાગમાં ફૂલ કેટલા વિભાગો છે નાના નાના અંકનો જે દર્શાવેલા છે તેની પણ નોંધ કરો. ધારો કે બે મોટા અંકો વચ્ચેનો તફાવત એક અંશ છે અને બે મોટા અંક વચ્ચેનો ફૂલ નાના વિભાગની સંખ્યા 5 હોય તો નાના વિભાગનો ફૂલ વિભાગના મૂલ્યનું વાંચન 1/2 એટલે કે 0.2 અંશ સેલ્સિયસ છે. એટલે કે 1/5 બરાબર 0.2 અંશ સેલ્સિયસ કરી શકાય છે. થર્મોમીટરને જંતુનાશક પ્રવાહી વડે બરાબર સાફ કરી દો. તેને તમારા હાથમાં મર્ક્યુરીવાળા ભાગના વિરુદ્ધ છેડા પરથી પકડીને હળવેથી થોડા ઝટકા પાવા. ઝટકાને કારણે થર્મોમીટરની નળીમાં રહેલ મર્ક્યુરી નીચે ઉતરી જશે. મર્ક્યુરીના દોરાનો છેડો 35 અંશ નીચે છે તેની ખાતરી કરો. હવે થર્મોમીટરના મર્ક્યુરીવાળા છેડાને મોઢામાં મૂકીને તમારી જીભ નીચે રહે તેમ એકાદ મિનિટ રાખો. ત્યારબાદ તેને બહાર કાઢી સ્કેલ પરનું તાપમાન ઓછો. આ થયું સેલ્સિયસ એકમમાં તમારા શરીરનું તાપમાન. તમે ક્લિનિકલ થર્મોમીટર ના વાંચન વખતે રાખવી રખાતી સાવચેતી. થર્મોમીટરને વપરાશ પહેલાં અને પછી યોગ્ય જંતુનાશક દ્રાવણથી ધોવો. વપરાશના પહેલાં પારાનું સ્તર 35 અંશ સેલ્સિયસ છે થી નીચે છે કે નહીં તે જુઓ. તમારી દ્રષ્ટિના સમાંતરે પારાનું લેવલ રાખીને જુઓ. થર્મોમીટરને કાળજીપૂર્વક રાખો. જો તે કંઈ કઠણ પદાર્થ સાથે અથડાશે તો તૂટી જશે. થર્મોમીટર જ્યારે અંક નોંધતા હોય ત્યારે બલ્બથી ન પકડો. હવે માનવ શરીરનું તાપમાન એક્ઝેક્ટ કેટલું છે? તો માનવ શરીરનું સામાન્ય તાપમાન 37.5 સેલ્સિયસ હોય છે. ખાસ નોંધ કરો કે તમારા કે તાપમાન એના એકમ સાથે જ દર્શાવાય છે. ફરીથી જોઈ પ્રશ્ન લખીને કે આપણે માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? માનવ શરીરનું સામાન્ય તાપમાન 37.5 સેલ્સિયસ હોય છે. પહેલીએ શરીરનું તાપમાન માપ્યું. શરીરનું તાપમાન માપ્યું તેના ચિંતા થવા લાગી તેના શરીરનું તાપમાન 37.5 અંશ જેટલું ચોક્કસ નથી. તો ચાલો આપણે ખાતરી કરીએ કે તેમાં કંઈ ચિંતા કરવા જેવું નથી. આ પ્રવૃત્તિ નંબર 4.3. તમારા મિત્રોના શરીરના તાપમાન ક્લિનિકલ થર્મોમીટર વડે માપીને તમારા અવલોકનોને કોષ્ટક 4.2માં નોંધો. અમુક લોકોનું શરીરનું તાપમાન, ધારો કે નામ છે, તમારું પોતાનું તાપમાન માપો. તમારા ઘરમાં ભાઈ બહેન માતા પિતા બધાનું નામ અહીંયા નામ ક્યાં લખવાનું છે અહીંયા, અને એનું તાપમાન કેટલા સેલ્સિયસ છે એ અહીંયા લખવાનું છે. બરાબર છે બાળકો? આગળ જોઈએ. શું દરેક વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર સેલ્સિયસ 37.5 અંશ જેટલું હોય છે? નહીં બાળકો, નથી હોતું. દરેક વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર 37.5 અંશ સેલ્સિયસ ન પણ હોઈ શકે. શરીરનું તાપમાન 37.5 અંશ સેલ્સિયસ કરતાં સહેજ વધુ કે ઓછું પણ હોય. વાસ્તવમાં જેને આપણે શરીરનું સામાન્ય તાપમાન કહીએ છીએ તે ઘણી મોટી સંખ્યાના તંદુરસ્ત વ્યક્તિઓના શરીરના તાપમાનનું સરેરાશ મૂલ્ય છે. આ તાપમાનનું મૂલ્ય 37 જ તે કેમ રાખવામાં આવ્યું? 32 નહીં, 35 નહીં, 37 નહીં તે કેમ? બરાબર છે. તો કે તન જે એક વર્ગોનો તમારે સરેરાશ તમારે કાઢવામાં આવ્યું કે જેનું તાપમાન એવરેજ સરેરાશ તાપમાન 37.5 અંશ થાય છે. ક્લિનિકલ થર્મોમીટરની રચના માત્ર માનવ શરીરનું તાપમાન માટે જ કરેલી છે. સામાન્ય રીતે માનવ શરીરનું તાપમાન 35 અંશ સેલ્સિયસથી નીચે કે 42 અંશ સેલ્સિયસથી ઉપર જતું નથી. માટે ક્લિનિકલ થર્મોમીટરનો માપક્રમ 35 અંશ સેલ્સિયસથી 42 અંશ સેલ્સિયસ હોય છે. બૂજોએ તો બૂજો ને પછી તોફાનીએ તો ભાઈ એને તોફાની વિચારે કે લાવો તો ક્લિનિકલ થર્મોમીટર વડે ગરમ દૂધનું તાપમાન માપો. પરંતુ પહેલીએ તેને તેમ કરતાં અટકાયો. માનવ શરીરના કોઈપણ પદાર્થોના સિવાયના કોઈપણ પદાર્થોના તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરવો નહીં. ક્લિનિકલ થર્મોમીટરને તડકામાં ક્યાંકની નજીક રાખશો નહીં, તેની તૂટી જવાની સંભાવના રહે છે. હવે એની સિવાય ક્લિનિકલ સિવાય લેબોરેટરીનું પણ થર્મોમીટર અલગ આવે છે. તો જોઈએ એના વિશે. તો માનવ શરીરના સિવાયના પદાર્થોનું તાપમાન આપણે કેવી રીતે માપી શકીએ? આ હેતુ માટે બીજા થર્મોમીટરો પણ બનાવવામાં આવેલા. આમાંનું એક થર્મોમીટર લેબોરેટરી થર્મોમીટર તરીકે પણ ઓળખાય છે. તમારા વિજ્ઞાન શિક્ષક
જરૂરથી તમને લેબોરેટરી થર્મોમીટર બતાવશે. કાળજીપૂર્વક તે જુઓ, તેમાં અંકન કરેલા મહત્તમ અથવા લઘુત્તમ તાપમાનની નોંધ કરો. સામાન્ય રીતે લેબોરેટરીની રેન્જ -10 એટલે કે -10 સેલ્સિયસથી 110 અંશ સેલ્સિયસ હોય છે. વળી ક્લિનિકલ થર્મોમીટર માટે તમે જોયું હતું તેમ લેબોરેટરી થર્મોમીટર વડે નાનામાં નાનું કેટલું તાપમાન માપી શકાય છે તે જાણી લો. આ જાણકારી વડે જ તમે થર્મોમીટર વડે દર્શાવતું તાપમાન ચોકસાઈપૂર્વક માપી શકશો. વિવિધ હેતુઓ માટે બાળકો આ જોઈએ આપણે બાકી રહ્યું છે. વિવિધ હેતુઓ માટે જુદા જુદા થર્મોમીટર વપરાય છે. મહત્તમ લઘુત્તમ થર્મોમીટર વડે આગળના દિવસનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન હવામાન ખાતા દ્વારા માપીને જણાવાય છે. તે માપવા માટે વપરાતા થર્મોમીટરને મહત્તમ લઘુત્તમ મેક્સિમમ અને મિનિમમ થર્મોમીટર કહે છે. હવે પ્રવૃત્તિ નંબર 4 કરીએ. પ્યાલા કે બીકરમાં થોડુંક નળનું પાણી લો. હવે લેબોરેટરી થર્મોમીટરને ઉપરના ભાગથી પકડીને તેનો મર્ક્યુરીવાળો છેડો પાણીમાં ડૂબેલો રહે તેમ રાખો. મર્ક્યુરી બલ્બવાળો થર્મોમીટરનો છેડો પાત્રના તળીએ કે દિવાલના ટેની તેમ થર્મોમીટરને ઊભું રાખો. હવે થર્મોમીટરના પાતળા વેમાં મર્ક્યુરીની હલનચલનને ધ્યાનથી રાખો. કેમાં રાખવાનું છે બાળકો? પ્યાલા કે બીકરમાં થોડુંક નળનું પાણી લો. લેબોરેટરી થર્મોમીટરને ઉપરના ભાગથી પકડીને તેનો મર્ક્યુરીવાળો છેડો પાણીમાં ડૂબેલો રહે તેમ રાખો. મર્ક્યુરી બલ્બવાળો થર્મોમીટર છેડો પાત્રને તળીએ દિવાલ અટકે નહીં તેમ થર્મોમીટરને ઊભું ગોઠવો. હવે થર્મોમીટરને પાતળા વેમાં મર્ક્યુરીની હલનચલનને ધ્યાનથી જોવો. જ્યાં સુધી થર્મોમીટર પાતળા વેમાં પારો સ્થિર ન થાય ત્યાં સુધી રાજો. જે સ્થાને સ્થિર થયો તે સ્થાનનો અંક તે સમયનું પાણીનું તાપમાન દર્શાવે છે. મૂલ્યની નોંધ કરો. બરાબર છે બાળકો? વર્ગના દરેક વિદ્યાર્થી વડે નોંધાયેલ તાપમાનનો સરખાવશું બધાના અવલોકનો સમાન છે ન જોઈએ બાળકો. તો આ માપમાં તાપમાન કેમ આવ્યો તેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું બાળકો. આભાર મિત્રો.